नमस्कार विद्यार्थियों, धोरण चार विषय पर्यावरण अने आपणा 13मा पाठनो बीजो वीडियो छे। तो आगळ प्रथम वीडियो नी अंदर आपणे नदी विषे थोड़ो घणो अभ्यास एटली माहिती मेळवी लीधी छे। हवे पहेलो बाळको टॉपिक छे आपणो पाणीना स्त्रोत। तो एमां पण पाणी विषे तो आपणने खबर छे के जे पीए छीए, वपराशमां लईए छीए, ए पाणीथी आपणे बधा परिचित छीए। पण स्त्रोत एटले शुं बाळको? तो स्त्रोत एटले के प्राप्ति स्थान। कोई पण वस्तु नी आपणे प्राप्ति एटले के कोई पण वस्तु जे जग्याएथी मळे ने एने एनु प्राप्ति स्थान, एनु स्त्रोत कहेवाय। हवे पाणीना स्त्रोत एटले के पाणी आपणने ज्यांथी मळे एने पाणीनु प्राप्ति स्थान अथवा तो पाणीनो स्त्रोत कहेवाय। तो पहला तो पाणीनो मुख्य स्त्रोत बाळको तमने खबर छे कयो छे? आपणने बधाने खबर छे, वरसाद। चोमासामां वरसाद पड़े छे ने, तो वरसाद ए पाणीनो मुख्य प्राप्ति स्त्रोत छे। वरसाद द्वारा ज बीजे बधे ज्यां पाणी आपणने मळे छे ने, तो ए वरसाद पड़े छे तो ज मळे छे। बीजे पाणी क्यां आपणने मळे? तो नदी, सरोवर, तळाव, कूवा आ बधाने आपणे पाणीना प्राप्ति स्त्रोत कहीशुं, केम के आपणने त्यांथी पाणी मळे छे, ए पाणीने आपणे उपयोगमां लईए छीए। तो पाणी नो मुख्य प्राप्ति स्त्रोत पूछाय तो बाळको मुख्य प्राप्ति स्त्रोत वरसाद छे। अने पाणीना बीजा बधा प्राप्ति स्त्रोतनी अंदर नदी, तळाव, सरोवर, कूवा आ बधी जग्यानुं पाणी आपणे उपयोगमां लईए छीए एटले आ बधाने पाणीना प्राप्ति स्त्रोत कहेवाय। जे जग्याएथी आपणने जे वस्तु मळे प्राप्त थाय ए जग्याने ए वस्तुनो प्राप्ति स्त्रोत कहेवाय, बराबर? चलो हवे नदीनी शरूआत। तो बाळको नदी छे ने पर्वतमांथी नीकळे छे अने छेल्ले दरियाने जईने मळे छे। ज्यारे खूब ज वरसाद पड़ेल पर्वतो उपरनुं पाणी अने शियाळामां खूब ज ठंडीमां ज्यारे बरफ पड़े होय ने पछी गरमी थाय एटले ए बरफ पीगळे अने पछी जे पाणी नीकळे, एटले चोमासामां पण पर्वतमांथी पाणी नीकळे जाय छे अने शियाळो पतता ज्यारे ठंडीनुं प्रमाણ ઘટે છે ને ત્યારે પણ પર્વત પરથી જેમ જેમ બરફ પીગળે એમ એમ પીગળી અને પાણી પર્વત પરથી નીકળે ને એ બધું પાણી અને ત્યાંથી પર્વતમાંથી નદીની શરૂઆત થાય છે। દરેક નદીની શરૂઆત પર્વતમાંથી થાય, ક્યાંથી થાય? પર્વતમાંથી। અને પર્વતમાંથી થાય અને વહેતી વહેતી એ કોને જઈને મળે છે? દરિયાને જઈને મળે છે। એનો અંત એટલે કે અંત તો ના કહેવાય પણ એ દરિયાની અંદર સમાઈ જાય છે, બરાબર? અને અમુક નદીઓ એવી પણ હોય છે કે જે દરિયાને મળતી નથી એને આપણે અંતસ્થ નદીઓ કહીએ, બરાબર? એને એ નામથી ઓળખવામાં આવે છે। જેમ કે આપણી સરસ્વતી નદી છે ને બાળકો, એ દરિયાને નથી મળતી, એ રણની અંદર જતી રહે છે, એટલે એને કુંવારિકા નદીના નામથી પણ ઓળખાય છે। અને એને આપણે આપણી સાયન્સની કે વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો એને અંતસ્થ નદીઓ કહેવાય, કે જે નદીઓ દરિયાને મળતી નથી, જે નદીઓ દરિયાની અંદર સમાઈ નથી જતી એવી નદીઓને અંતસ્થ નદીઓ કહેવાય। અને મોટે ભાગે નદીઓ દરિયાની અંદર પર્વતમાંથી નીકળી અને દરિયાની અંદર સમાઈ જાય છે। બાળકો દરિયાનું પાણી છે ને, નદી ભલે દરિયામાં સમાતી હોય પણ દરિયાનું પાણી ક્યારે આપણે પીવામાં કે અન્ય વપરાશમાં લેતા નથી। કેમ નથી લેતા? તો દરિયાની અંદર છે ને મીઠું એટલે કે ખારું પાણી હોય છે અને ખૂબ જ ક્ષારવાળું પાણી હોય છે, પરિણામે આપણે એને વપરાશમાં લઈ શકતા નથી। હા, જ્યાં મોમેડિયન કન્ટ્રીઝ એટલે જે ઓમાન કન્ટ્રીઝ છે ને, કે મસ્કત છે એ બાજુ, ઓમાન કન્ટ્રીઝ, દુબઈ, તો આવા પ્રદેશોની અંદર જ્યાં વરસાદ પણ નથી પડતો પરિણામે નદીઓ પણ હોય નહીં, તો આવા પ્રદેશની અંદર એ લોકો વૈજ્ઞાનિક પદ્ધતિ એટલી વિકસી છે કે આપણે દરિયાની પાણીને પ્લાન એવો બનાવી અને પાણીને ફિલ્ટર એટલે કે પાણીને પીવા લાયક અને વપરાશમાં વપરાય ને એવું પાણી એ લોકો એવા મશીન અને એની મદદથી અમુક કેમિકલ ને બધું નાખી, દવાઓ નાખીને પાણીને ફિલ્ટર કરે છે, એટલે પાણીને ચોખ્ખું કરી અને પછી એ લોકો એ પાણીને વપરાશમાં લે છે। તો આ રીતે લઈ શકાય, પણ આપણા આ બાજુના પ્રદેશોમાં એટલે કે ભારત આ એશિયાની એની અંદર આપણે આ રીતનો ઉપયોગ કરતા નથી। આપણે વરસાદ પણ સારો હોય છે, પરિણામે આપણે વરસાદનું એટલે કે નદીઓ, તળાવ, કુવા, સરોવરના પાણીનો જ ઉપયોગ કરીએ છીએ। ચલો નદીની અંદર એટલે કે નદી તળાવની અંદર કયા જળચર પ્રાણીઓને ખબર છે? તો નદી તળાવની અંદર
માછલીઓ તો આપણને બધાને ખબર હોય, નાની મોટી માછલીઓ હોય, એ સિવાય દેડકા હોય, સાપ હોય, કરચલા હોય, મગર હોય, તો આ બધા જ પ્રાણીઓ આપણને નદી તળાવ અને સરોવરની અંદર જોવા મળે છે. દરેક જગ્યાએ બધું નથી હોતું, પણ અલગ અલગ જગ્યાએ આપણને આ બધા જળચર પ્રાણીઓ જે પાણીની અંદર રહે છે, વસવાટ કરે છે, એવા પ્રાણીઓને આપણે કેવા કહીએ, જળચર પ્રાણીઓ. તો આ બધા પ્રાણી આપણને નદી તળાવ કે સરોવરની અંદર જોવા મળે છે. પછી બાળકો, અમુક પક્ષીઓ પણ એવા હોય છે કે જે નદી કે તળાવ સરોવરની આસપાસ જ પોતાનો વસવાટ કરે છે, અને મોટે ભાગે ત્યાં એ પક્ષીઓ જોવા પણ મળે છે. તો એવા પક્ષીઓનો કોનો સમાવેશ થાય? તો એક તો આપણે બતકથી તો પરિચિત જ છીએ કે જે તળાવ અને સરોવરની અંદર આપણે એને જોઈએ છીએ. પછી બગલો, સારસ, ટીટોડી, આ બધા જે પક્ષીઓ છે ને એ મોટે ભાગે નદીની સરોવરની અંદર કે એની આસપાસ કિનારે રહેનારા પક્ષીઓ છે, આ બધા આપણને ત્યાં જોવા મળે છે. ચલો, ઋતુ પ્રમાણે બાળકો, વરસાદ ચોમાસાની અંદર પડે, શિયાળાની અંદર પછી થોડી ઠંડી પડે, ઉનાળામાં ખૂબ જ ગરમી હોય, તો જેમ ઋતુ બદલાય ને એમ પાણીની અંદર, પાણીનું જે સ્તર હોય ને એની અંદર પણ ફેરફાર થાય. ચોમાસામાં ખૂબ જ વરસાદ પડે છે, પરિણામે જમીનની અંદર અથવા તો નદી તળાવ સરોવરની અંદર પાણીનું સ્તર ખૂબ જ ઊંચું હોય છે. પછી શિયાળામાં ઠંડી પડે બરાબર, પણ ગરમી નથી પડતી, પરિણામે ચોમાસા જેટલું નહીં પણ મધ્યમ સ્તર પાણીનું હોય છે. શેની અંદર? તો નદીઓ, તળાવો અને સરોવરની અંદર. પછી ઉનાળાની અંદર ખૂબ જ વરસાદ પડે, ચોમાસામાં પહેલા વરસાદ આવે છે બરાબર, આપણે જે શ્રાવણ અષાઢ ને બધા મહિના, પછી દિવાળીની શરૂઆત થાય એટલે કે હવે દિવાળી, પછી કારતક માસ્ટર પોષ મહા એટલે કે એ શિયાળો, અને પછી ઉનાળો આવે એટલે ખૂબ જ ગરમી પડે, અને ગરમીમાં, સૂર્યની ગરમીમાં પાણી શોષાઈ જાય, વરાળ બનીને ઉપર ચડી જાય, એટલે નદી તળાવ અને સરોવરની પાણીની અંદર ખૂબ જ નહિવત, ખૂબ જ ઓછું પાણીનું સ્તર થઈ જાય છે. ઘણી વખત તો નદી તળાવ અને સરોવર સુકાઈ પણ જાય છે બરાબર, એટલું ઓછું પાણીનું સ્તર ઉનાળામાં થઈ જાય છે. ફરી વરસાદ આવે, ચોમાસું આવે એટલે પાણીનું સ્તર ફરી ઊંચું થાય. તો ઋતુ પ્રમાણે પણ પાણીના સ્તરની અંદર પરિવર્તન જોવા મળે છે. ચોમાસાની અંદર ઊંચું હોય, શિયાળામાં મધ્યમ હોય, અને ઉનાળાની અંદર ખૂબ જ નીચું, જેને આપણે નહિવત પણ કહી શકીએ. ચલો, પીવાનું ચોખ્ખું પાણી કરવાની પદ્ધતિ. તો બાળકો, પીવાનું પાણી છે ને આપણે ઘરે નળની અંદર, જે નગરપાલિકાના નળની અંદર, જેને આપણે સુધરાઈનું નળ કહીએ, એની અંદર જે પાણી આવે છે આપણે ડાયરેક્ટ ક્યારેય પીવું જોઈએ નહીં. કેમ ના પીવું જોઈએ? પાણી ચોખ્ખું જ હોય છે, એને આપણે વપરાશમાં લઈ શકીએ, પણ પીવા માટેની સૌથી ઉત્તમ પદ્ધતિ છે ને બાળકો, પાણીને ઉકાળીને પીવું. ઉકાળેલું પાણી જે પીવીએ છીએ ને એ પીવાની સૌથી, પાણીને શુદ્ધ કરવાની સૌથી ઉત્તમ અને ફાયદાકારક પદ્ધતિ છે. ત્યારબાદ પણ ઘણી બધી પદ્ધતિ છે કે આપણે પાણીને ગાળીને લેવું જોઈએ, અથવા તો પછી એની ક્લોરીનની ટીકડી નાખવાથી પાણી શુદ્ધ થાય છે, અથવા તો એક્વાગાર્ડ અને જે પ્યુરિફાઈડ આવે છે આપણે જે ઘરની અંદર લગાવીએ છીએ ને એની અંદર પણ પાણી શુદ્ધ થાય છે. તો આ બીજી બધી ઘણી બધી પદ્ધતિ છે, પણ આ પદ્ધતિની સૌથી ઉત્તમ અને ફાયદાકારક પદ્ધતિ છે પાણી ઉકાળીને પીવાની પદ્ધતિ બરાબર. પછી નદીનો ઉપયોગ. તો બાળકો, આપણે નદીના પાણીનો ઉપયોગ શેની અંદર કરીએ છીએ? તો નદીના પાણીનો ઉપયોગ આપણે પીવાની અંદર, વપરાશની અંદર, સિંચાઈની અંદર એટલે કે ખેતીની અંદર, અને બીજી અન્ય ઘણી બધી રીતે આપણે નદીનો, કે ક્યાંક નદી કિનારે ફેક્ટરી ને બધું નાખ્યો, ખરેખરે ફેક્ટરી નદી કિનારે હોવી જ ના જોઈએ, એનાથી નદીની અંદર પ્રદૂષણ જ થાય છે, એ આપણે આગળના વિડીયોની અંદર શીખીશું. પણ અત્યારે આપણે આ ઘણા બધા કામની અંદર નદીનો ઉપયોગ કરીએ છીએ, અને મુખ્ય ઉપયોગ તો આપણા જીવન જરૂરિયાતની અંદર એટલે કે પીવામાં, વપરાશની અંદર, અને ખેતી, આ બે પાણીના, સિંચાઈની અંદર, તો આ બે પાણીના મુખ્ય ઉપયોગો, નદીના પાણીના મુખ્ય ઉપયોગો છે. બાળકો, જયારે વરસાદ પડે છે ને ત્યારે વરસાદનું પાણી ક્યાં જાય છે? તો તળાવ સરોવરની અંદર. અને બીજું પાણી, જે ભૂગર્ભ ગટરો આપણી જે છે ને એ ગટરોના મારફતે નદીની અંદર જાય, અને નદીનું પાણી વહી અને દરિયાની અંદર જતું રહે છે બરાબર. તો નદી
આપણને કેટલી બધી રીતે ઉપયોગી છે, પાણી ક્યાંથી મળે છે, કેવી રીતે મળે છે, નદી કિનારે કેવા પક્ષીઓ, એની અંદર કયા કયા પ્રાણીઓ હોય, બરોબર, આ બધું જ એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે પાણીને આપણે કેવું કેવી રીતે ચોખ્ખું કરવું જોઈએ, નદીનું પાણી હોય તો આપણે એને પણ સીધું કાઢીને પી શકતા નથી, કેમ કે એની અંદર ક્યાંક કોઈ પ્રાણી મરેલું હોય, ક્યાંક કોઈક એવું અંદર ઇન્ફેક્શન લાગી ગયું, ક્યાંક એની આપણને આડઅસર પણ થાય છે. પરિણામે આપણે સીધું એને પીવામાં, પહેલાના જમાનાની વસ્તુ અલગ હતી, જયારે નદી બાળકો પર્વતમાંથી નીકળે છે ને ત્યારે નદીની આરપાર આપણે જોઈ શકીએ ને એટલી ચોખ્ખી હોય છે, એની અંદર પથ્થર શંખ કે માછલીઓ તરતી પણ આપણને દેખાય છે, કારણ કે નદીની પર્વતની અંદરથી નીકળે છે ને ત્યારે એનું પાણી એકદમ ચોખ્ખું હોય છે. પછી જેમ વહેતી વહેતી આગળ જાય એમ આપણે જ નદીને ગંદી કરી છે, એની અંદર કચરો ઠલવીએ છીએ, બીજા કેમિકલો, અને નદીનું પાણી ગંદુ થઈ જાય છે. અને છેલ્લે તો આપણે જયારે સાબરમતી કે સરસ્વતી આપણી આજુબાજુ શહેરની અંદર જે નદીઓનો પ્રવાહ જતો હોય ને એની અંદર તો આપણે નદીનું પાણી બિલકુલ ચોખ્ખું હતું નથી, તો બિલકુલ પીવાલાયક હોતું નથી, એટલે આપણે એ પાણીને સીધું ઉપયોગમાં લઈ શકતા નથી. પહેલા એ પાણીને ચોખ્ખું કરવું પડે છે અને ત્યારબાદ નદીનું પાણી પણ દરેક શહેરોની અંદર, નગરપાલિકાની અંદર મોટા મોટા ફિલ્ટરના પ્લાન બનાવવામાં આવ્યા હોય, બરાબર, અને એની અંદર પાણીનું શુદ્ધિકરણ થાય પછી જે પાણી પીવા લાયક વાપરવા લાયક બને છે. આપણા નગરપાલિકાની અંદર જે પણ પાણી આવે છે ને નદીમાંથી સીધું નહીં, એ ફિલ્ટર થઈ અને આપણા સુધી પહોંચાડવામાં આવે છે. તો ક્યારેય પણ કોઈ નદી તળાવ આગળ જાઓ તો એ સીધું પાણી ક્યારેય પીવું જોઈએ નહીં.